वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। आज આપણે ખૂબ જ ટેસ્ટી લાલ ચટાકેદાર ટમેટામાંથી એકદમ નવી જ ટેસ્ટી રેસિપી બનાવીશું, તે છે આપણી સૂપની રેસિપી। મિત્રો, આ સૂપ આપણે એક નવા જ અંદાજમાં એટલે કે નવીન જ રીતથી બનાવવાના છીએ। અને ફ્રેન્ડ્સ, આ સૂપનું નામ છે મિન્ટ ગાર્લિક ટોમેટો સૂપ, અને તે પણ એટલો ટેસ્ટી બનશે કે તમે બીજા રેસ્ટોરન્ટના ટોમેટો સૂપ ભૂલી જશો તેની ગેરંટી। તો ચાલો ફ્રેન્ડ્સ, મોડું કર્યા વગર જોઈ લઈએ મસ્ત ટેસ્ટી એવો મિન્ટ ગાર્લિક ટોમેટો સૂપ। પણ ફ્રેન્ડ્સ, રેસિપી શરૂ કરતા પહેલા તમને મારી એક રિક્વેસ્ટ છે કે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, અને બાજુમાં આપેલા બેલ આઇકનો પર ક્લિક કરજો જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી ટેસ્ટી રેસિપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે। તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ મસ્ત ટેસ્ટી એવું મિન્ટ ટોમેટો ગાર્લિક સૂપ। અને ફ્રેન્ડ્સ, આવી જ રીતે ટમેટાની મસ્ત નવીન જ રેસિપી મેં અપલોડ કરેલી છે, જે છે ટમેટાનો ઓળો। તો મિત્રો, તમારે જોવો હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જરૂરથી તમે વિઝિટ કરજો। સૌ પ્રથમ આપણે 500-600 ગ્રામ ટમેટા લઈશું, નંગમાં ગણીએ તો 7 મીડિયમ થી મોટા એવા ટમેટા લેવાના છે। આપણે તેને કુકરની અંદર નહીં બાફીએ અને અલગ રીતથી જ સૂપ બનાવીશું। તો તે રીત છે, આપણે ટમેટાને શેકીશું। તો સૌ પ્રથમ આપણે જાળીવાળું સ્ટેન્ડ મૂકીશું અને ગેસ ચાલુ કરવાનો છે। જો તમારી પાસે આવું રોસ્ટ ગ્રીલ હોય તો તે લેવું, પછી તેની ઉપર 7-8 એટલે કે 500-600 ગ્રામ જેટલા મોટા ટમેટા મૂકવા। ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે। થોડીક વાર પછી આમ તેને ફેરવતા રહેવાના જેથી બધી બાજુ સરસ શેકાઈ જાય, અને જેમ જેમ શેકાતા જાય તેમ તેમ તેને બહાર કાઢતા જવાના છે। મિત્રો, આપણે બધા ટમેટા સરસ શેકી લીધેલા છે, અને તમે જોઈ શકો છો કોઈક કોઈકમાં તો છાલ પકડતા જ ચીપિયો પકડતા જ નીકળી ગઈ છે। આપણે હજી તેને ઠંડા થવા દેશું। ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે તેને ધોવાના નથી, તેમાં આપણે સ્મોકી ફ્લેવર થોડીક રહેવા દેવાની છે એટલે। તો ફ્રેન્ડ્સ, આપણે હવે તેની છાલ કાઢી લેશું, આસાનીથી બધી છાલ નીકળી જશે। તો ફ્રેન્ડ્સ, આપણે બધા ટમેટાની છાલ કાઢી લીધેલી છે, અને આવું ક્યાંક ક્યાંક બ્લેક બ્લેક રહી જાય તો કાંઈ વાંધો નહીં। પછી આપણે આવી રીતે મિક્સર જાર લેશું અને તેની અંદર જ ડાયરેક્ટ ટમેટાના ટુકડા કરી લેવા। તેની અંદર આપણે આવી રીતે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરીશું, પછી આપણે તેની અંદર આવી રીતે 1 તીખું લીલું મરચું ઉમેરીશું, સાથે 8-9 ફુદીનાના પાન ઉમેરીશું પીસી લેવું। ફ્રેન્ડ્સ, ફુદીનાના પાન ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે, ઘરમાં ન હોય તો તમે સ્કીપ કરી શકો છો। સરસ પીસી લેશું, સરસ પીસી લીધેલું છે। હવે આપણે તેની અંદર એટલે કે 500-600 ટમેટા હોય, 7 નંગ મોટા ટમેટા હોય તો મેઝરિંગ કપનો 1 કપ પાણી ઉમેરીને પાછું પીસી લેવું, એટલે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ રેડી થઈ જાય। તો ફ્રેન્ડ્સ, સરસ પીસાઈ ગયું છે, સાઈડ ઉપર રાખીશું। પછી આપણે આવી રીતે લીલું લસણ લઈશું। મિત્રો, અહીં એકદમ ઝીણી કળીવાળું મારું લીલું લસણ છે, આવી રીતે 10 કળીવાળું આપણે લીલું લસણ લઈશું, અને તેને આપણે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે। પછી આપણે કઢાઈ લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, તેની અંદર ઉમેરીશું બટર અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું જેથી આપણું બટર બળી ન જાય। તમારે બટર ઘરમાં અવેલેબલ ન હોય તો તમે એમને એમ તેલથી પણ કરી શકો છો। આપણું બટર અને તેલ ગરમ થાય એટલે તેની અંદર ઉમેરીશું 1/2 ટીસ્પૂન જીરું, તેની અંદર ખડા મસાલામાં ઉમેરીશું 3 લવિંગ અને 5-6 મરી, તજનો ટુકડો, તમાલપત્ર, સાથે આપણે જે લીલું લસણ સમાર્યું તે પણ ઉમેરી દેશું।
व्हाइट અને ગ્રીન પાર્ટ બંને સાથે જ ઉમેરી દેવો, થોડોક આપણે બાકી રાખીશું। તેને પણ સરસ સાતડી લેવાનો છે। બાય ચાન્સ તમે સૂપ લીલા લસણની સીઝન ન હોય ત્યારે બનાવતા હોય તો તમે રેગ્યુલર લસણ પણ ખાંડીને લઈ શકો છો। લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે સાતડીશું। તો ફ્રેન્ડ્સ, આપણું લસણ સરસ સતળાઈ ગયું છે, તેની અંદર આપણી મીઠી ટોમેટોની પેસ્ટ ઉમેરી દેશું। તમારે ગાડીને ઉમેરવું હોય તો તમે ગાડીને પણ ઉમેરી શકો છો, હું અહીં એમને મર્ચ ઉમેરી રહી છું। એક કપ આપણે પહેલાં જ ઉમેરેલો હતો અને એક કપ આપણે મિક્સરના ખાનામાં લઈને ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લેવું। ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી, સ્વાદ મુજબ મીઠું લાલ મરચું ઉમેરીશું, તે પણ સ્વાદ મુજબ। હું અહીં 2 ટેબલ સ્પૂન ઉમેરી રહી છું, સાથે આપણે ટોમેટો કેચઅપ ઉમેરીશું। અને સરસ મિક્સ કરી લેવું અને હવે આપણો સૂપ ઉકળે છે ત્યાં સુધીમાં કોર્નફ્લોરની સ્લરી કરી લેશું। તો તેના માટે મેં અહીં 1/2 ટેબલ સ્પૂનની સ્પૂન લીધેલી છે, આવી રીતે કટ કરીને લેવાની રહેશે। આમ 1/2 આપણે 2 વખત એટલે કે ટોટલ મોટી 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લેવાનો રહેશે અને તેની અંદર આપણે 1/4 કપ પાણી ઉમેરી દેવું અને સરસ મિક્સ કરી લેવું। તો મિત્રો, તમે જોઈ શકો છો સરસ આપણો કોર્નફ્લોર પાણીમાં મિક્સ થઈ ગયો છે, સાથે આપણો સૂપ પણ સરસ ઉકળી ગયો છે। હવે આપણે આવી રીતે ઉમેરતા જશું અને આમ હલાવતા જવાનું છે। કોર્નફ્લોરની પેસ્ટ સ્લરી ઉમેરવાથી એકદમ સરસ રેસ્ટોરન્ટમાં મળે તેવો જ ઘાટો આપણો સૂપ રેડી થશે। ફ્રેન્ડ્સ, હું તમને બીજા એંગલથી આપણા સૂપનો કલર દેખાડું, અત્યારે પ્રોપરલી જે કલર છે તે દેખાતો નથી। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ રેડ કલરનો આપણો સૂપ થયો છે। તો ફ્રેન્ડ્સ, આપણે ચેક કરી લઈએ, સરસ એકદમ ઘાટો સૂપ આપણો રેડી થઈ ગયો છે। જો તમને, પાછું કહું છું, કે ટમેટાના બાઈટ મોઢામાં આવે એવું પસંદ ન હોય તો તમે તેને ગાળીને પણ લઈ શકો છો અને આપણા ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે તેની અંદર ગોળ ઉમેરીશું। તમે અહીં ગોળની બદલે ખાંડ પણ ઉમેરી શકો છો, મિક્સ કરી લેવું। તો ફ્રેન્ડ્સ, આપણો સૂપ સરસ બિલકુલ રેડી છે, એકદમ જોતો હોય એવો ઘાટો થઈ ગયો છે, હજી સહેજ એવો ઠંડો થશે તો વધારે ઘાટો થઈ જશે। આપણે જે લસણની ટુકડી કટકી બાકી રાખી હતી તે ઉમેરી દેશું અને થોડીક હજી આપણે ગાર્નિશિંગ માટે રાખીશું। તો હવે આપણે સૂપને સર્વિંગ બાઉલમાં લઈ લેશું। ઉપરથી આપણે જે લસણની નાની નાની કટકી બાકી રાખી હતી તેનાથી ગાર્નિશ કરીશું। તમે કોથમીરનો પાન પણ ઉપયોગ લઈ શકો છો, સાથે આપણે બ્રેડ ક્રુટોન્સ દીધેલા છે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત ટેસ્ટી એવો ટમેટાનો એક નવીન જ સૂપ, એટલે કે સ્મોકી ટોમેટો મિન્ટ ગાર્લિક સૂપ। તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે અને તમે બીજા બધા ટોમેટોનો સૂપ ભૂલી જશો એની ગેરંટી। તો ફ્રેન્ડ્સ, રેસિપીમાં આટલું જ, હવે નવી રેસિપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો, થેન્ક યુ।